કોરોના મહામારી સામે લડવા માટે જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ જણાઈ રહ્યું છે. અત્યાર સુધી એક પણ કેસ કોરોના પોઝિટિવનો ન જણાતા કોરોના મહામારી સામે રક્ષણ મળે તે માટે આરોગ્ય વિભાગ સાથે અન્ય વિભાગની કામગીરીમાં પણ વેગ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકાના બાટરામ ગામની સીમમાંથી એક વૃદ્ધને હાલ પાલનપુર ખાતે રિફર કરવામાં આવ્યો છે. જો કે આ વૃદ્ધમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળે તો અગમચેતીના ભાગરૂપે કેવી કામગીરી કરવી તેને લઈ આજે ધાનેરા તાલુકાની સુરજગઢ પ્રાથમિક શાળા ખાતે ધાનેરા તેમજ જિલ્લાનું વહીવટીતંત્ર આવી પહોંચ્યું હતું અને મોકડ્રીલ યોજી તંત્રની સજાગતા ચકાસવામાં આવી હતી. આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ સાથે શિક્ષકોની અલગ અલગ ટીમો બનાવી આજે કામગીરી હાથ ધરાઈ હતી. જો કોઈ વ્યક્તિના પરિવારના સભ્યમાં કોરોના પોઝિટિવ લક્ષણો મળી આવે તો એમ્બ્યુલન્સ કેટલા સમયમાં ત્યાં પહોંચી શકે અને આરોગ્યની ટીમ ક્યાંથી ક્યાં પહોંચી શકે તે તમામ હકીકત ઉપર મોકડ્રીલ યોજવામાં આવી હતી. ટીમ એ, ટીમ બી તેમજ ટીમ સીની રચના કરી જે વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જણાય તો તેના પરિવાર, સગા સંબંધી સહિત જે જે વ્યક્તિ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યું હોય તે તમામ લોકો સાથે પૂછપરછ કરી યાદી તૈયાર કરી આરોગ્ય વિભાગને સોંપવા સાથે સીઆઈડી કામ કરે તે પ્રમાણે કામગીરી કરવા માટે આજે ટ્રેનિંગ અપાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી સાથે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર પણ હાજર રહી તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ કોરોના વાયરસ બાબતે સજાગ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં જિલ્લા વહીવટીતંત્ર વતી માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીએ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ ન આવવાથી આપણે તંત્ર કેટલું સજ્જ છે જેમાં આરોગ્ય ખાતું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે તથા બીજા અન્ય ગ્રામ પંચાયત લેવલની કેટલી ટીમ સક્ષમ છે તેના ભાગરૂપે હાલમાં જેટલા પણ શંકાસ્પદ કેસો આવે છે ત્યાં આગળ આપણે મોકડ્રીલ હાજર રહ્યું છે અને એના ભાગરૂપે આજે ધાનેરા તાલુકાની અંદર બાટરામ ગામની અંદર એક 53 વર્ષના વ્યક્તિને શંકાસ્પદ તરીકે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે દાખલ કરેલા છે. તેનું રિઝલ્ટ સાત સુધીમાં આવી જશે તો તેની તૈયારી ભાગરૂપે હાલમાં ધાનેરા તાલુકા હેલ્થ ઓફિસર તથા તેમના પ્રાંત અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને ટીમ દ્વારા ટોટલી એનું મોકડ્રીલ કરવામાં આવેલું છે અને લગભગ એના 8 જેટલા કોન્ટેક્ટ અને બીજા વધારાના કોન્ટેક્ટ શોધી કાઢવામાં આવે છે અને ચારે બાજુ વિસ્તારમાં કેટલા પેસેન્જર અંતર્ગત કેસો નોંધાશે એ પણ અમે વિગતો કાઢી રહ્યા છીએ. એકચ્યુઅલી